सदानन्दम्बो दि स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुलम्बो शोभा कृपा पारवा श्रितसकल जीवाति सुखदो महाश्रेयो मूर्ति जयति सहि नार वर्निवेशीयदर्शनं मन्दहा सरुचिरं पूजितं सुरनरोतमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तय ॐ अवतारिणी श्री स्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरि कृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामिनारायणभगवान् निजये श्रीहरिकृष्णमहाराजनि जय શ્રી ગણશ્યા મહારાજની જય બધાય વાલા ભક્તોને જય સ્વામિનારાયણ વાલા ભક્તો ગઢડા અંતે પ્રકરણ ઓગણચાલીસનું વચનામૃત ચાલે છે ભગવાન શ્રીહરિ આ વચનામૃતની અંદર એક તો આત્માનું જ્ઞાન અને બીજું ભગવાનના મહાત્મ્યનું જ્ઞાન આ બે જ્ઞાનનો વેગ લગાડવા માટે પોતાના ભક્તોને શ્રીજી મહારાજ અનુરોધ કરી રહ્યા છે મહારાજે દ્રષ્ટાંત દીધું જેવી રીતે કોઈ સુરવીર હોય એના ભાઈને મારી નાખ્યો હોય એના બાપને મારી નાખ્યો હોય એની માને લઈને મુસલમાનને દઈ દીધી હોય એની પત્નીને લઈ ગયા હોય એવો કોઈ સામેનો વ્યક્તિ હોય તો એના પ્રત્યે એ સુરવીર વ્યક્તિને જેવું વેર બંધાય જાગ્રત સ્વપ્નને સુસુભતી ત્રણેય અવસ્થાની અંદર એ વ્યક્તિને સામેનો વ્યક્તિ ભૂલાય જ નહીં એવી રીતે ભગવાનના ભક્તને પોતાના આત્માનો સંગ અને પરમાત્માના મહાત્મ્યનો વિચાર આ બે વાત ક્યારેય પણ ન ભૂલાય એવો વેગ એને પોતાના જીવનમાં લગાડવાનો છે શ્રીજી મહારાજે કીધું આ બે પ્રકારની જે વાર્તા છે એને દૈવી જીવ જ્યારે સાંભળે ત્યારે તેના હૃદયમાં લાગીને રગ રગમાં પ્રવર્તી જાય અને જે આસુરી જીવ હોય તે સાંભળે ત્યારે તેને તો કાનથી બહાર જ નીકળી જાય પણ હૃદયમાં ઉતરે નહીં સ્વામિનારાયણ હરે જેમ શ્વાન હોય અને તે ખીર ખાય તે તેના પેટમાં રહે જ નહીં વમન થઈ જાય ને ખીર જેવું કાંઈ ભોજન સરસ ન કહેવાય તો પણ તે શ્વાનના પેટમાં રહીને રગ રગમાં પ્રવર્તે નહીં તે ખીરને માનસ ખાય ત્યારે તેને પેટમાં રહે અને રગ રગમાં પ્રવર્તે અને બહુ સુખ થાય તેમ શ્વાન જેવો જે આસુરી જીવ તેના હૃદયમાં તો આ વાત પેસે જ નહીં અને માનસ જેવો જે દૈવી જીવ તેના હૃદયમાં ઉતરે અને રગ રગમાં વ્યાપી જાય વચનામૃતની અંદર ઘણું ગુજરાતી ભાષા આપણને એમ લાગે કે ક્યાંક શ્રીજી મહારાજની ભાષા નંદ સંતોએ જેવી છે એવી જાળવવા માટેનો જ પ્રયત્ન કર્યો છે એટલે આ બધી વાતોની અંદર એવું દેખાય કે માનસ શબ્દ શ્રીજી મહારાજે વ્યક્તિ માટે વાપરેલો છે કૂતરા જેવો હોય એને રગ રગમાં પ્રવર્તે નહીં માણસ ખાય ત્યારે તેને પેટમાં રહીને રગ રગમાં પ્રવર્તે આ ભાષા જ્યારે કોઈ બીજા પ્રાંતનો વ્યક્તિ જે ગુજરાતી ભાષાને નથી જાણતો એવો વ્યક્તિ જ્યારે બોલે ત્યારે એની ભાષાની અંદર આ રીતના શબ્દ પ્રયોગો જોવા મળે અને બહુધા શ્રીજી મહારાજ હિન્દી અને ગુજરાતી બે મિક્સ બોલતા શ્રીજી મહારાજના પ્રસાદીના પત્રો જે પોતાના હાથે અથવા તો સુકાનંદ સ્વામી પાસે લખાવેલા છે એ પત્રોને વાંચતા અને એનો અભ્યાસ કરતા આપણને ખ્યાલ આવે કે શ્રીજી મહારાજ હિન્દુસ્તાની અને ગુજરાતી બે ભાષા એમાં એક કાઠિયાવાડમાં મહારાજ વિશેષ વિચરણ કરતા એટલે કાઠિયાવાડી શબ્દો વધારે મહારાજની ભાષાની અંદર આવતા પણ એના કારણે ઘણા બધા આમ કરતા હવા આમ જાતા આવા બધા શબ્દો જે જે દેખાય છે એ બધાનું કારણ એ છે આપણી વાત ગઈકાલ એ ચાલતી હતી કે જે આસુરી જીવ હોય એવા આસુરી જીવને ભગવાનની વાત હૃદયમાં પ્રવેશે નહીં સૌથી મહત્ત્વની વાત ગઈકાલ આપણે એ સમજવા માટે પ્રયત્ન કરતા હતા કે આપણે મુમુક્ષું છીએ મોક્ષના માર્ગે ચાલેલા છીએ તો આપણા હૃદયમાં ક્યાંક આસુરી ભાવ બેઠેલો છે એને કાઢવા માટેનો આપણો પ્રયત્ન કેટલો છે એ આસુરી ભાવ કઈ રીતનો છે એને ઓળખવાનો છે એ આસુરી ભાવ જેટલા ટકા આપણી અંદર છે એ આસુરી ભાવ વધે નહીં એના પણ સતત પ્રયત્નમાં મારે અને તમારે રહેવાનું છે કારણ કે એ આસુરી ભાવ અનાદિનો છે એ આસુરી ભાવ કેવી રીતે આપણી અંદર આવ્યો આપણે જો દૈવી જ હતા તો આપણી અંદર આસુરી ભાવ પ્રગટ કેવી રીતે થયો ભલે આપણી અંદર દસ વીસ ટકા ત્રીસ ટકા પાંચ ટકા જે છે એ આસુરી ભાવ આવવાનું કારણ શું છે અથવા તો કોઈ ભક્ત ભગવાનના છે એને વિશે પણ એવો આસુરી ભાવ ક્યારેક પ્રગટ થઈ જતો એનું શું કારણ છે તો શ્રીજી મહારાજ એની ચોખવટ ગડડા વરતાલના પંદરમાં વચના કરે છે શોભારામ શાસ્ત્રીએ પ્રશ્ન પૂછ્યો કે હે મહારાજ દૈવી અને આસુરી એ બે પ્રકારના જીવ છે તે અનાદિકાળના છે કે કોઈક યોગે કરીને થયા છે ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા દૈવીને આસુરી એ બે પ્રકારના જીવ તે પ્રથમ તો પ્રલયકાળે માયાને વિશે લીન થયા હતા એનો અર્થ કે દૈવીને આસુરી જીવ અનાદિકાળના જ છે કારણ કે માયામાં લીન થયેલા હતા અને પછી જ્યારે જગતનો સર્ગ થાય છે ત્યારે એ બે પ્રકારના જીવ પોતપોતાના ભાવે યુક્ત થકા ઉપજે છે જ્યારે જગતનો વિસ્તાર થાય ત્યારે માયામાં એ લીન થયેલા જીવો છે એ શરીરધારી થાય છે અને પોતપોતાના ભાવો કહેતા દૈવી જીવો છે એના બધાય દૈવી ભાવો છે કહેતા એને ભગવાનના માર્ગે હાલવું ભજન કરવું કોઈ ગરીબો એની સેવા કરવી આ બધી પ્રવૃત્તિ સદ પ્રવૃત્તિ એ દૈવી જીવોની છે અસદ પ્રવૃત્તિ એ આસુરી જીવોની છે આસુરી જીવ એ તરફ ચાલે છે દૈવી જીવ સદમાર્ગે ચાલે છે અને કેટલાક સાધારણ જીવ છે હવે બે પ્રકારના જીવ હતા આના દિના એક દૈવી બીજો આસુરી હવે કેટલાક જીવો માયામાં એવા લીન થયેલા હતા જે સાધારણ દશાના હતા એ નહોતા સંપૂર્ણ દૈવી અને એ નહોતા સંપૂર્ણ આસુરી ઘણાક સંપૂર્ણ દૈવી હોય અને ઘણાક સંપૂર્ણ આસુરી હોય પણ જે વચ્ચેના છે સાધારણ જીવો કે જેની અંદર દૈવીપણું પણ જાજું નથી એમ આસુરીપણું પણ જાજું નથી કાં તો અડધું અડધું છે કાં તો સિત્તેર ત્રીસ ટકા છે આવી રીતે ભાવોમાં ભેદ છે તો જે સાધારણ જીવ છે તે તો દૈવીને સંગે દૈવી અને આસુરીને સંગે કરીને દૈવીને આસુરી થાય છે અને કેટલાક દૈવીને આસુરી જીવ છે તે તો જેવા જેવા કર્મ કરતા જાય તેવા ભાવને પામતા જાય તેમાં આસુર ભાવને વિશે અને દૈવી ભાવને વિશે મુખ્ય હેતુ તો સત્પુરુષનો કોપ અને અનુગ્રહ છે મહત્વની વાત સૌથી આ છે શ્રીજી મહારાજ કહે છે કે સાધારણ જીવો તો દૈવીનો સંગ કરે તો દૈવી થઈ જાય આપણને દેખાય કે ઘણા જીવાત્માઓ સત્સંગમાં પહેલાં ક્યારેય યોગમાં આવેલા હોતા જ નથી એને ક્યારેય પણ પૂર્વે સત્સંગનો યોગ નથી સાધુનો યોગ નથી હરિભગતનો યોગ નથી સ્વામિનારાયણ સંપ્રદાયનો સંબંધ નથી એવા જીવાતમાં હોય એ પછી હિન્દુમાં હોય મુસલમાનમાં હોય કે ક્રિશ્ચનમાં હોય ગમે તે જગ્યાએ હોય પરંતુ એને ભગવાનના કોઈ ભક્તનો યોગ થઈ જાય ભગવાનના કોઈ સંતનો યોગ થઈ જાય કોઈ ભક્ત કુટુંબ પરિવારનો એને યોગ થઈ જાય અને એની અંદર અચાનક એવું એક એક પૂર આવે સત્સંગનું કે એ સત્સંગની અંદર સૌથી સરસ સત્સંગી દેખાય એવા સત્સંગી થાય એ ભજન કરતા થાય તપ કરતા થાય સેવા કરતા થાય ભગવાન સ્વામિનારાયણ પ્રત્યેનું આકર્ષણ વધી જાય ભગવાનના સંતો પ્રત્યેની દિવ્યતા એની અંદર વિશેષ દેખાય ભગવાનના ભક્તો પ્રત્યેનો આદર ભાવ એમાં વિશેષ દેખાય જે ગુણાતીતાનસોએ પોતાની વાતોમાં કીધું કે મુક્તાનંદ સ્વામી ભેગા આવેલા રહી ગયા ને આજના આવેલા ચડી ગયા એવા હોય એ દૈવી હોય દૈવી છે એને થોડુંક કાંઈક મળે એટલે તરત એ મોક્ષના માર્ગે દોડવા લાગે આસુરીને દોડતા વાર લાગે એક હરિભગત એક એનો નાનો છોકરો લઈ એક વખત હું ઉપર બેઠો તો મારી પાસે આવ્યા મારી પાસે આવીને છોકરોએ બેઠો એના બાપાએ બેઠા બાપાએ કીધું કે સ્વામીને જય કર એટલે ઓલો છોકરો એકદમ નાનો લગભગ એની ઉંમર ચાર વર્ષની કે ચાર સાડા ચાર વર્ષની માંડ હશે પણ એ છોકરો એવું બોલ્યો કે એને શા માટે પગે લાગવાનું કે હવે એના પપ્પા તો એને સાધુને પગે લાગતા શીખવાડે છે એના ઘરની અંદર વાતાવરણ પણ સાધુ પ્રત્યે આદર ભાવવાળું હશે પણ એ છોકરો એવું બોલ્યો કે સાધુને શા માટે પગે લાગવાનું પગે તો ભગવાનને લાગવાનું બાકી કોઈને પગે લાગવાનું નહીં એ છોકરાએ એવું કીધું હવે એને નથી ભગવાન શું છે એ ખબર પરંતુ એક રોજ પોતાના ઘરમાં એ સજ્જન વ્યક્તિ ઘરની અંદર ભગવાનને વંદન કરતા હશે દીવો કરતા હશે એટલે એને ત્યાંથી એટલા સંસ્કાર મળ્યા કંઈ વંદન થાય પરંતુ એના પપ્પાએ કીધું કે નાનો છે ત્યારથી હું કોઈ સાધુ પાસે લઈ જાઉં તો કોઈ પણ લાલ કપડું એ સાધુનું જોવે એ સમજનો નહોતો થોડી ઘણી સમજણ નહોતી તે દીથી સાધુથી એ દૂર જ ભાગે સાધુ પાસે જાય જ નહીં તો એને કોઈક પૂર્વનું જબરજસ્ત વેર ભગવાનના સાધુ સાથે બંધાયેલું છે એ ભગવાનને માને છે ભગવાનને વંદન કરે છે પરંતુ સાધુન નથી કરતો શ્રીમદ્ ભાગવત એમ કહે છે ભગવાન શ્રીમદ ભાગવતને વિશેષ શ્રીકૃષ્ણ એમ કહે છે કે જે મને પૂજે છે પણ મારા ભક્તને નથી પૂજતો અથવા મારા ભક્તની સેવા નથી કરતો એની પૂજાને હું અંગીકાર નથી કરતો એને કોઈ મારી પૂજા કરવાનો અધિકાર જ નથી આસુર ભાવવાળો જે ગઈકાલ આપણે અંત્યના ચૌદમાં વચનાઉતમાં સાંભળ્યું હતું કે આસુર ભાવવાળો એ બીજા કરતાં બહુ સરસ હરિભગત દેખાય કારણ કે ભગવાન ભગવાન જ કરતો હોય એટલે બીજા કરતાં બહુ સરસ દેખાય પણ ભગવાનના ભક્તનું મહાત્મ્ય ના હોય ભગવાનના સંત અને ભક્તને હાવ માણસ જેવા તુચ્છ જાણતો હોય આજે આપણને એટલો વિચાર આવવો જોઈએ કે આવા અમેરિકા જેવા દેશની અંદર નિત્ય કથા વાર્તા સાંભળતા હોય અમેરિકા જેવા દેશની અંદર જે યુવાન અને યુવતીઓ તપ ભજન કરતા હોય આ પરિવારની અંદર કેટલાય ભાઈઓ બહેનો એવા છે કે જે ધારણા ધારણાપારણાદિક વ્રતો કરતા હોય આ પરિવારની અંદર એવા ભક્તો છે કે જે પાંચ ટાઈમ ચાર ટાઈમ અથવા ત્રણ ટાઈમ માનસી પૂજાઓ કરતા હોય આવા ભક્તોનો સમુદાય છે એવા ભક્તોના સમુદાયની અંદર આપણને મહારાજે રાખ્યા એ ભક્તો સામાન્ય નથી એ ભક્તો જેવા આપણે માઈક દ્રષ્ટિથી જોઈએ છે કે આના હાડ માસના ચામડાના શરીર છે એવા નથી એ જો ભગવાનમાં જ જેને ભગવાન દેખાય છે પણ ભગવાનના સંત અને ભક્તમાં જેને ભગવાન દેખાતા નથી એનો આસુર ભાવ છે આપણે પણ આપણા હૃદયને વિશે ખાસ આને જોયા કરવું જોઈએ કે મને મૂર્તિમાં તો ભગવાન જોવા માટે હું મહેનત કરું છું ભગવાનનું જે સિંહાસનમાં પધરાવેલું સ્વરૂપ હોય એમાં તો મને મહારાજ દેખાય છે પરંતુ મને ભગવાનના સંત અથવા ભક્તમાં દેખાય છે મને એની અંદર ભગવાન જોવાની ટેવ છે મને એની અંદર સહજ ભગવાન આમ દેખાઈ જતા હોય એવું થાય છે જો એવું થાય છે તો આપણું જેવું દૈવી છે નહીં તેટલો આપણી વિશે આસુર ભાવ છે આને જો ઓળખેલો ન હોય તો ભગવાનનો ભક્ત મોક્ષના માર્ગે ચાલવા છતાંય પાછો પડે અહીં આગળ મહારાજ કહે છે કે દૈવી અને આસુર ભાવ બે છે એ જે પ્રગટ થવાનો મુખ્ય હેતુ તો સત્પુરુષનો કોપ અને અનુગ્રહ છે જેમ જય વિજય ભગવાનના પાર્ષદ હતા એને સત્પુરુષ એવા જે સંકાદિક તેનો દ્રોહ કર્યો ત્યારે અસુર ભાવને પામી ગયા અને પ્રહલાદજી દૈત્ય હતા તેને નારદજીનો ઉપદેશ ગ્રહણ કર્યો તો પરમ ભાગવત સંત કહેવાના માટે મોટા પુરુષનો જે ઉપર કોપ થાય તે જીવ આસુરી થઈ જાય અને જે ઉપર મોટા પુરુષ રાજી થાય તે જીવ દૈવી થઈ જાય પણ બીજું દૈવી અને આસુરી થયાનું કારણ નથી માટે જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું હોય તેને ભગવાનને ભગવાનના ભક્ત તેનો કોઈ રીતે દ્રોહ કરવો નહીં અને જે રીતે ભગવાનને ભગવાનના ભક્ત રાજી થાય તેમ કરવું શ્રીજી મહારાજ કહે છે કે મોટા પુરુષનો રાજીપો એ જ દૈવી થયાનો ઉપાય છે જે જીવાતમાંને પોતાનું દૈવીપણું વધારવું હોય એને એ જ ઉપાયમાં મંડવું કે કોઈ મોટા પુરુષ મારી ઉપર રાજી કેમ થાય હું શું કરું તો મારી ઉપર મોટા સાધુ રાજી થઈ જાય એ જે કરશે એનો આશુર્ભાવ આપોઆપ ટળશે રઘુનાથ દાસ રામાનંદ સ્વામીનો શિષ્ય ત્યાગ અને વૈરાગ્ય જેની અંદર સાંગો પાંગ હતા એ સ્ત્રી અને ધનનો સંપૂર્ણ ત્યાગી હતો સ્ત્રી અને ધનમાં રઘુનાથ દાસ ક્યાંય બંધાયો નથી સ્ત્રીનો એક પણ પ્રસંગ રઘુનાથ દાસ સ્ત્રીના પ્રસંગમાં કે ધનના પ્રસંગમાં ક્યારેય આવ્યો નથી ત્યાગ અને વૈરાગ્યની મૂર્તિ સમાન સાધુ હતો રામાનંદ સ્વામીનો કૃપાપાત્ર પણ હતો રામાનંદ સ્વામીનો મહિમા પણ ઘણોય જાણતો હતો અને રામાનંદ સ્વામીના મુક્તાનંદ સ્વામી આદિક સંતોની હરોળની અંદર બેસવાવાળો રઘુનાથ દાસ એને જ્યારે શ્રીજી મહારાજને રામાનંદ સ્વામીએ ગાદી સોંપી અને ગાદી આપી ત્યારે રઘુનાથ દાસના હૃદયને વિશે બધું જ હતું ધર્મ હતો ભક્તિ હતી વૈરાગ્ય હતો જ્ઞાન હતું રઘુનાથ દાસ તો નિષ્ઠ પણ હતો એની અંદર કયો સદગુણ નહોતો રઘુનાથ દાસની અંદર ત્યાગી સાધુ તરીકે શોભે એવા બધા જ સદગુણો હતા પરંતુ એક વાત જે શ્રીજી મહારાજે વરતાલના અગિયારમાં વચનામૃતની અંદર કીધી છે મહારાજ કે માની હોય તેની ભક્તિ પણ આસુરી કહેવાય અને ભગવાનના ભક્તને જો બીવરાવતો હોય અને તે પ્રભુનો ભક્ત હોય તો પણ તેને અસુર જાનવો ભગવાનનો ભગત છે પણ રાતને દિવસ બીજા ભગવાનના ગરીબ સ્વભાવવાળા ભક્તને બીવરાવે છે એ ભાઈ હોય કે બાઈ હોય ગૃહસ્થ હોય કે ત્યાગી હોય એને શ્રીજી મહારાજના શબ્દોમાં અસુર જાનવો એમ મહારાજ કહે છે હવે આપણે કોઈ ભગવાનના ભક્ત આકરા સ્વભાવવાળા હોય એને જોઈને આ વાતને સાંભળીને તો શ્રીજી મહારાજનું વર્તાલના અગિયારમાં વચનાવતમાં કીધેલું પોતાનું જ અમૃત વાક્ય છે પરંતુ કોઈનો આકરો સ્વભાવ જોઈને જો આપણે એના વિશે એવો ભાવ કરીએ કે અસુર છે તો આપણી અંદર એ અસુર ભાવ કહેવાય આપણી માટે તો ગરીબ પણ પકડવું આપણે તો છોડતા શીખવું ભૂલતા શીખવું હું વારે વારે કહું છું કે તમે સત્સંગમાં હો કે તમારા ગ્રહસ્થ આશ્રમમાં હો શબ્દોની માયાજાળમાં ને શબ્દોની ઝંઝાળોમાં પોતાના આત્માને ફસાવશો નહીં તમે રોજ જેની ભેગા રહો છો તમે આશ્રમમાં પતિ પત્ની મા બાપ સાસુ સસરા જે કોઈ આખો પરિવાર રહેતા હો કે તમે સત્સંગ સમાજની અંદર આવતા હો અનેક વાર વાતો ચીતો બોલા ચાલી બધું થતું હોય અને મોટે ભાગે જીવ શબ્દ ઉપર એટલું વજન આપતો હોય છે કે મને આમ કીધું હતું મને આમ કીધું હતું મને આમ કીધું હતું એની અંદરથી એ જ્વાળાઓ એની અંદર આસુર ભાવ પ્રગટાવે છે એના કરતાં ભૂલી જાઓ જ્યારે એ બોલાવ્યું ત્યારે તમે બેરાજ હો તો તમને કોણ ખબર પડે મને કોઈ મૂરખ કીધો પણ મારા કાનમાં મૂરખ શબ્દ જાતો જ નથી મેં સાંભળ્યું જ નથી તો હામેવાળાએ મને મૂરખ કીધો એને મને બળદ કીધો કાંઈ ફેર નહીં પડે અહીં અંગ્રેજી જાણતો હોય જેને ગુજરાતીની ખબર નથી એ અહીં આવે અને તમે એવું કહો કે તું તો મૂરખ છો હસતા હસતા મૂરખ કહો તો એને એમ જ લાગે હા વાર્યું કીધું મને કેમ કારણ કે એને શબ્દનું જ્ઞાન નથી ગુજરાતી ભાષામાં તમે એને મૂરખ કીધો કે બળદ કીધો તો જ્યારે ખબર પડી ત્યારે આપણે માની લીધું કે મને આમ કીધું મને આમ કીધું ને એમાંથી આસુર ભાવ પ્રગટે એટલે આની અંદર એવું કીધું કે જેનો આવો સ્વભાવ હોય ને ભગવાનનો ભક્ત હોય તો પણ અસુર જાણવો એનો અર્થ એ નથી કે આકરા સ્વભાવવાળા ભગવાનના ભક્તોને આપણે અસુર જ જાણી લેવા પરંતુ આપણો આકરો સ્વભાવ હોય તો આપણે પોતાની જાતને ચોક્કસ જાણવી કે હું હરિભગત છું અને હું આવું બોલું છું એ પછી બાઈ હોય કે ભાઈ હોય ઘણાની વાણી તો કુહાળા છાપ હોય અહીંથી આમ બોલે ને હામેના માણસને આંખો કાપી નાખે એ એક શબ્દ બોલેને તો જે જગ્યાએ શાંતિ એકદમ શાંત ઘર હોય એકદમ શાંત વાતાવરણ હોય આમ સત્સંગની અંદર પાંચ પચીસ સત્સંગી ભેગા થયો એવા ખુશ હોય એટલા આનંદમાં હોય અને ઓલો એક જ ઝેરવાળું વાક્ય બોલે તે સામેના પચીસનાનો મૂડ આઉટ કરી નાખે આવા જે હોય આવા જે આપણા સ્વભાવ હોય એ આપણી અંદર આસુરીપણું છે શ્રીજી મહારાજ કે આવો સ્વભાવ ભગવાનનો ભક્ત પ્રભુનો ભક્ત હોય તો પણ એને અસુર જાણવો રઘુનાથ દાસ બધી જ રીતે ત્યાગ વૈરાગ્યની અંદર સારો બધું જ સારું સારામાં સારો સાધુ કહેવાય રઘુનાથ દાસને જો સાધુપણાનું મીટર લઈને શાસ્ત્રના લક્ષણોથી ખોળવામાં આવે તો મોમુક શું એવું જાણે કે રઘુનાથ દાસ એટલે બહુ બેસ્ટ સાધુ છતાંય પણ શ્રીજી મહારાજને વચનામૃતમાં એમ કહેવું પડ્યું કે રઘુનાથ દાસ જેવો અસુર હોય શા માટે આખી જિંદગીમાં જેને સ્ત્રીનો ત્યાગ કર્યા પછી ક્યારેય અષ્ટાંગ બ્રહ્મચર્યનો ભંગ નથી કર્યો જેને ક્યારેય ધનનો સ્પર્શ નથી કર્યો જેને ક્યારેય કોઈ અધર્મ નથી કર્યો એવા રઘુનાથ દાસને શ્રીજી મહારાજે વચનાઓમાં અસુરનું ટાઇટલ શા માટે આપ્યું કારણ એક એક જ કારણ દ્રોહી હતો કારણ એક માની હતો એની પાસે ભક્તિ હતી પણ એની ભક્તિના બેઝમાં માન હતું મુમુક્ષુએ એ હંમેશા ખોડતું રહેવું જોઈએ કે મારા ધર્મ જ્ઞાન ભક્તિ અને વૈરાગ્યના બેઝમાં પાયામાં એલિવેશન કેવું છે એના કરતાં એ પાયો કેવો છે સૌથી મહત્ત્વની વાત છે કથા કરવી કથા સાંભળવી વ્રત કરવું ધર્મ નિયમ પાળવા એ વાત એલિવેશનની જગ્યાએ છે પાયામાં શું છે સૌથી મહત્ત્વનું છે પાયામાં જો એવું હશે કે મારે તો મહારાજને મારે તો મહારાજના મોટા વાલા મોટા પુરુષોને મારે ભગવાનના ભક્તોને રાજી કરવા છે એવું કરીને ધર્મ પડાતો હશે એવી રીતે ભક્તિ થાતી હશે એવી રીતે વૈરાગ્ય રખાતો હશે એવી રીતે તપ થાતું હશે એ માનવાળું નહીં થાય અને જેના બેઝમાં માન ઘૂસી જાય ને ઉધઈ જેવું છે અહીં અમેરિકાના મકાનો લાકડાના હોય અહીં આગળ ઉધઈ જ્યારે લાકડાના મકાનની અંદર ઘૂસે ત્યારે તમને ખબર હોય કે અંદરથી ઉધઈ શું કરે અંદરથી મકાનને ખાલી કરી નાખે આખું તમને દેખાય બહુ સરસ પણ એક દિવસ અચાનક ઇમારત હેઠી આવે અને ત્યારે ખબર પડે કે આ ઇમારતને ઉધઈ ખાઈ ગઈ એમ આ આસુર ભાવ્ય ઉધઈ જેવો છે અને એની અંદર પણ સારા સારા મુમુક્ષુમાં છુપાયેલો આસુર ભાવ એ તો ઉધય જ છે કારણ કે જે રાવણ જેવો અસુર હોય એને ઓળખાય કૌંસ જેવો હોય એને ઓળખાય કારણ કે સંપૂર્ણ આસુરી ભાવ પેદા કરીને ભગવાનના ભગતની આમે જ પડ્યો હોય પણ અહીં જે આસુર ભાવોની વાત છે એ કેવી છે કે આપણે તો સત્સંગના ભીડામાં પડ્યા છે ભેડા પડ્યા છીએ અને એમાં આસુર ભાવ પ્રગટ થાય એ આપણને બહુ મોટું નુકસાન કરે એવું થઈ જવું છે એક દિવસ આપણી ઇમારત અચાનક પડે સત્સંગની અંદર આપણે અચાનક પાછા પડી આપણને ખબર ના પડે કે આવું શા માટે થયું એટલે ભગવાનનો ભક્ત સાવધાન બને રઘુનાથ દાસે જ્યારે બહુ ઉપાધિ કરવા માંડી શ્રીજી મહારાજે રઘુનાથ દાસની અમદાવાદમાં મિટિંગ કરી મિટિંગ કરીને રઘુનાથ દાસને શ્રીજી મહારાજ કે રઘુનાથ સાંભળો રામાનંદ સ્વામી અમને ગાદીએ બેસાડ્યા તમે અમારા મોટા ગુરુભાઈ છો અને તમે જો આ સત્સંગને સંભાળી લેતા હો તમે જો બધાઈને એકાંતિક ભાવને પમાડવાની શક્તિ ધરાવતા હો અને તમે જો ભગવાન ભજાવતા હો તો અમે સુખે ભગવાન ભજીશું તમારી આજ્ઞામાં રહેશું પણ તમે અમે તમને ગાદી સોંપીએ તો રઘુનાથ દાસ એવો અટંટી માણસ એવો માની વ્યક્તિ એને ખબર હતી કારણ કે ગોપાળન સ્વામીએ કીધું કે એકાંતિક ધર્મને વિશે વર્તાવવાની શક્તિ એકાંતિક ધર્મને પામેલો હોય એવો પુરુષ જ એ કરી શકે જે તે ના કરી શકે સત્સંગમાં તમે પચાસ હો વર્ષ કાઢી નાખીએ હું તમે એનાથી કંઈ એકાંતિક ભાવ નથી પ્રગટ થઈ જતો એકાંતિક ભાવ તો એકાંતિક પુરુષને સેવવાથી એના સંપૂર્ણ રાજીપાથી મળતો હોય છે મહારાજે કીધું કે તમે સંભાળો રઘુનાથ દાસને ખબર હતી કે હું જ પૂર્ણ એકાંતિક નથી થયો તો મારાથી કોણ એકાંતિક થવાનું આને હું કેમ સંચાલન કરીશ એટલે એ હાથમાં પકડવાય તૈયાર થતો નથી અને શ્રીજી મહારાજનો દ્રોહ કરવાનું બંધ કરતો નથી એકલો શ્રીજી મહારાજનો નહીં પણ રઘુનાથ દાસ એવું બોલતો કે આ એકવીસ વર્ષના સહજાનંદે રામાનંદ સ્વામીને છેતર્યા છે રામાનંદ સ્વામીને શું કરી દીધું તે ખબર નહીં રામાનંદ સ્વામીએ ગાદી આને સોંપી દીધી એકવીસ વર્ષના છોકરાને જેને હજુ કાંઈ ભાન નથી જેને સત્સંગની પ્રણાલિકાની ખબર નથી આવું શ્રીજી મહારાજનું એ ભૂંડું બોલતો ત્યાગ વૈરાગ્યવાળો સ્ત્રી અને ધનથી દૂર રહેવા વાળો ધારના પારના વ્રતો તો એને ઢગલા બંધ કરી નાખ્યા છે માસો પાસ તો એને ઢગલા બંધ કરી નાખ્યા છે આવો તપસ્વી આવો ધ્યાની પણ એવો છતાંય પણ એની અંદર એ આસુર ભાવ હતો મહારાજનો દ્રોહ કરતો મહારાજનો નહીં રામાનંદ સ્વામી સુધી પણ પહોંચ્યો કે રામાનંદ સ્વામીની સાઠ વર્ષ થયા ને બુદ્ધિ એની ખસી ને બુદ્ધિ ફરી ગઈ એક આટલા છોકરામાં મોહ પામીને ગાદી એને સોંપી દીધી બાકી હાચો ગાદીનો વારસદાર તો હું છું આવું બોલતો ત્યારે શ્રીજી મહારાજે મીટિંગ કરીને કીધું મોટાભાઈ તમે આવું ન કરશો મુક્તાનંદ સ્વામી સત્સંગમાં ફરે છે તો બધા હરિભક્તો મુક્તાનંદ સ્વામીની પૂજા કરે છે માને છે તમે પણ સત્સંગમાં ફરો કથા વાર્તા કરો હરિભક્તોનું પોષણ કરો તો હરિભક્તો તમને પણ માનશે પૂજશે શા માટે તમે આવી હઠલીને બેઠા છો શા માટે તમે રામાનંદ સ્વામીનો જે તૈયાર કરેલો બગીચો છે એમાં તમે ઝેર શા માટે નાખો છો જ્યારે સહજાનંદ સ્વામી આવું કીધું ત્યારે રઘુનાથ દાસ ત્યાંથી ઊભો થઈ ગુસ્સે થઈ પગ પછાડી અને ત્યાંથી નીકળી ગયો છે અને આસુરી ભાવ કહેવાય શું એને સંસારનો ત્યાગ કર્યો હશે એને જે દિવસે મા બાપનો ત્યાગ કર્યો હશે જે દિવસે એને કુટુંબ પરિવારનો ત્યાગ કર્યો હશે તે દિવસે એને એવું વિચાર્યું હશે કે હું ભગવાન મને મળે અથવા મોટા પુરુષ મળે એનો દ્રોહ કરવા માટે આ સંસાર છોડું છું એવું વિચાર્યું હશે એને એવું વિચાર્યું હશે તે દિવસે કે આ સંસાર આ મા બાપ કુટુંબ પરિવારને છોડી નીકળ્યો છું રામાનંદ સ્વામીની અંદર એને ભગવત બુદ્ધિ હશે ત્યારે જે ત્યાં રામાનંદ સ્વામી પાસે સાધુ તરીકે રહ્યો હશે પણ એ જ રામાનંદ સ્વામીની બુદ્ધિ સાઠ વર્ષે ખસી ગઈને ફરી ગઈ સત્પુરુષ છે સત્પુરુષ માનતો હતો જેને એવા મોટા પુરુષમાં એને વિપરીત ભાવના થઈ એ કરાવવાવાળી છે આસુરી બુદ્ધિ સત્સંગી હોવા છતાંય અને ત્યાગી હોવા છતાંય આવી આસુરી બુદ્ધિ જ્યારે થાય ત્યારે ભગવાનની કે ભગવાનના મોટા પુરુષની વાત મનાતી નથી માટે ભગવાનના ભક્તે સાવધાન રહેવું એક ફરેની ગામની અંદર સોની વેલો કરીને એક હરિભગત હતો એ હરિભગતને ત્યાં એક નાનો છોકરો જન્મ્યો મહારાજે કહ્યું ને ઘણા જીવ માયામાં લીન હતા ત્યારે જ આસુરી હતા એને ત્યાં એક છોકરો જન્મ્યો અને છોકરો જન્મ્યો એટલે પંદરથી એ છોકરો રોવા માંડ્યો એટલે વેલો વેલો ત્યાં છોકરાના ઘોડિયા પાસે જઈને એને છાનો રાખવા માટે એના હાલરડા નાતે ગાય અને એને એને છાનો રાખવા માટે આમ પ્રયત્ન કરે ન્યાઓલો છોકરો પંદર દિવસનો છોકરો એમાં તો એવી તાકાત ક્યાંથી હોય આ તો શાસ્ત્રમાં ચરિત્ર લખ્યું છે એ નાના છોકરાએ જે વેલા સોનીને એક લાફો માર્યો ને તે વેલો વેલો સોની ત્રણ ત્રણ આમ ગોરમ ખાઈને દૂર પડ્યો જ્યારે ત્રણ વખત આવી તો ઉલડીને દૂર પડ્યો અને ત્યારે વેલા સોનીને આશ્ચર્ય લાગ્યું કે આટલા છોકરાએ મને લાફો માર્યો અને આટલો દૂર હું પડ્યો આમાં વાસ્તવિકતા શું જય અને મહારાજ પાસે જાય છે મહારાજ પાસે આવીને વાત કરીને મહારાજને વાત કરીને કીધું કે મહારાજ આવું થયું મહારાજ કે હાલો હું આવું અને મહારાજ એ વેલા સોનીને ત્યાં જાય છે વેલા સોનીને ત્યાં આવ્યા અને મહારાજે જોયું મહારાજ કે ઓહો આ તો ધૂંધલી મલ છે ગયા જન્મની અંદર ઘણા લોકોને આને હેરાન કર્યા છે અને બહુ પાપ કર્યા છે એના કારણે એની બુદ્ધિ આવી છે અને એને તમારા જેવા ભગતને લાફો માર્યો જન્મથી આસુરી આ જીવ જન્મથી આસુરી મેં હમણાંના કીધું કે એક નાનો છોકરો હું જ જોઈને આશ્ચર્યમાં પડી ગયો કે સાધુ હામે એ છોકરો એટલો નાનો એનો બાપ તો બહુ ભાવુક પણ એ છોકરો જે મારી હામું જોતો હતો ને એ જોવાની અંદર જે નાના છોકરાની આંખોમાં નિર્મળતા હોય જે નાના છોકરાની આંખોમાં નિર્દોષતા હોય જે નાના છોકરાની આંખોની અંદર એકદમ બાળકપણું હોય એવું એની આંખોમાં નહોતું એ છોકરો નાનો હતો છતાંય પણ એની આંખો એ કોઈ સિત્તેર એસી વર્ષનો વ્યક્તિ અને એ આસુર ભાવની અંદર હોય એવી જેવી આંખો હોય ને એવી એની આંખો હતી વ્યક્તિની આંખો એ વ્યક્તિનું બહુ મોટું પરિચય છે કોઈની પણ આંખો ઉપરથી એસી ટકા એનાલિસિસ જો વિચક્ષણ વ્યક્તિ હોય તે કરી શકે છે કે આના શરીરના ભાવો આના આત્માના ભાવો શું હશે એ તરત એની આંખો ઉપરથી ઓળખાય છે આંખોમાં જ્યારે નિર્મળતા હોય આંખોની અંદર જ્યારે ભક્તપણું હોય એ આંખોથી ઓળખાય છે કોઈ ભગવાનનો ભક્ત છે એની આંખ ઉપરથી ખબર પડી જાય કે આ ભગવાનનો ભક્ત છે ક્રોધી વ્યક્તિ છે એની આંખ ઉપરથી ખબર પડી જાય આ ક્રોધી છે કામી વ્યક્તિ છે એની આંખ ઉપરથી ખબર પડી જાય કે આ કામી છે લોભી વ્યક્તિ છે એની આંખ પરથી ખબર પડી જાય કે આ લોભી છે વિચક્ષણ પુરુષો એને જાણે છે પણ આસુરી ભાવવાળો હોય એને તો હર કોઈ જાણી જાય કે આ આસુરી ભાવવાળો છે એટલો છોકરો મને એમ થયું કે પૂર્વ જન્મની અંદર આને ખબર નહીં કેવા મોટા પુરુષને કંઈક કોપાયમાન કર્યા હશે કે જન્મ્યો ત્યારથી જ એને લાલ કપડાં સાથે એના બાપાએ કીધું કે સાધુના કપડાં જોએ અને એને બિલકુલ એની એના હાવભાવ ફરી જાય એ નાનો હતો ત્યારથી જ સાધુના કપડાં જોઈને એના હાવભાવ ફરી જાય અને રડે કે એવું નહીં જેમ નાના છોકરા હોય અને ઘણી વખત માએ કીધું હોય કંઈક રડતો હોય ને કે બા્યો એમ કરીને લાલ કપડાંથી બી ગયો હોય આ રડે નહીં પણ સાધુને જોઈને આંખો કાઢે સાધુને જોઈને એની આંખો આખી ફરી જાય આ બધું જ કારણ આસુરભાવ જન્મથી હોય છે ઘણા જીવ આવા હોય છે પરંતુ ભગવાનનો ભક્ત જો ધ્યાન ના રાખે તો ભેગા રહેતા હોય તોય પ્રોબ્લેમ શ્રીજી મહારાજ ભેગા એક સાધુ હતા રોડાનંદ શ્રીજી મહારાજ એકવાર ગેલા નદી ગયા ના બધા કાઠીના છોકરાઓ ગેલા નદીના પાણીમાં રમતા હતા એટલે શ્રીજી મહારાજે કીધું આ શું રમત કરે છે મહારાજે કોઈ બી જોયેલું નહીં હિન્દુસ્તાનની અંદર દરેક કાઠીના છોકરાઓ ગોળીટા દાવ રમતા એ કપડાંની કપડાંને ગાંઠો મારે એનો ગોળા જેવું બનાવે અને પછી એ પાણીની અંદર એકાબીજાને મારે એ ગોળીટા દાવ મહારાજ પછી ત્યાંથી જોઈને ગયા એટલે મહારાજ પછી દાદાના દરબારની અંદર કથા વાર્તા કરવા બેઠા અને કથાવાર્તા કરી અને પછી મહારાજ કે ઓલી જે રમત છે ને એ અમારે રમવી છે ગોલીટા રમત રમવી છે એટલે મહારાજ કે ચાલો ગોળીટા રમત રમવી છે બધા તૈયાર થઈ જાઓ એટલે બ્રહ્માનંદ સ્વામી મહારાજે પહેલાં તપાસ કર્યો કે મુક્તાનંદ સ્વામી શું કરે છે એટલે કોઈ કીધું મુક્તાનંદ સ્વામી ધ્યાન કરે છે તો કે મુક્તાનંદ સ્વામી જો ધ્યાન કરતા હોય તો આપણે રમત ચાલુ કરી દઈએ કારણ કે મુક્તાનંદ સ્વામી જો રમ મુક્તાનંદ સ્વામી ધ્યાન કરતા હશે તો સ્વામીને તામે ધ્યાન કરતાં ઘણી બધી વાર લાગશે અને ધ્યાનમાંથી સ્વામી ઊભા થશે ત્યાં સુધીમાં આપણે રમત કરી લઈશું કારણ કે શ્રીજી મહારાજને એક એવો સ્વભાવ હતો કે મુક્તાનંદ સ્વામીની અતિ મર્યાદા રાખતા મુક્તાનંદ સ્વામી બેઠા હોય એટલે મહારાજ જેમ કોઈ સદગુરુ પાસે શિષ્ય બેઠો હોય અને જેટલી અદબ રાખે એટલી અદબ શ્રીજી મહારાજ મુક્તાનંદ સ્વામીની રાખતા એનું દુઃખ મુક્તાનંદ સ્વામીને ઘણુંય હતું કારણ કે ઘણી બધી રમૂજી લીલાઓ મહારાજ જે કરતા એ મુક્તાનંદ સ્વામીની ગેરહાજરીમાં જ કરતા ઘણી બધી રમતો મહારાજ કરતા એ મુક્તાનંદ સ્વામી જ્યારે ના હોય ત્યારે જ કરતા અને મુક્તાનંદ સ્વામીની ગેરહાજરીમાં આવી બધી રમતો થતી એટલે મુક્તાનંદ સ્વામીને હંમેશને માટે દુઃખ રહેતું કે મને મહારાજની આ લીલા જોવા મળતી નથી એટલે વારે વારે પ્રાર્થના કરતા વારે વારે પ્રાર્થના કરતા કે મહારાજ મને તમારી આ લીલાના દર્શન થતા હતી મહારાજ કે ગુરુ મહારાજ તમને અમારી રમોજી લીલાના દર્શન નહીં થાય તમે અમારી મર્યાદા રાખો એટલે અમે તમારી મર્યાદા રાખીએ કારણ કે સ્વામી દાસી ભાવે મહારાજને ભજતા સ્વામી દાસી ભાવે ભજતા નાથ ભાવે ભજતા એના કારણે સ્વામી સંપૂર્ણ મર્યાદા મહારાજની રાખતા જ્યારે બ્રહ્માનંદ સ્વાય સખા ભાવે ભજતા એ તો મહારાજની હારે થોડું હસી લે ને મહારાજની આરે તાળી દઈ દે ને મહારાજની હારે ખેંચા ખેંચી કરી લે ને મહારાજને બધું જ કરે બ્રહ્માનંદ સ્વામી કારણ કે સખા હતા એટલે મહારાજ કે સ્વામી ધ્યાનમાં છે તો આલો કરીએ ગોલીટા દાવની રમત શરૂ કરી અને પછી મહારાજે ત્યાં આગળ એક પક્ષમાં બ્રહ્માનંદ સ્વામી બધા સાધુઓ બીજા પક્ષની અંદર સુરાખાચર આ બાજુ બધા પાર્ષદોને મહારાજ મધ્યસ્થી રહ્યા હવે ગોલીટા દાવની અંદર એ ગોલીટાને મારવાનો અને આ રમત શરૂ થઈ એની અંદર એક રોડાનંદ કરીને સાધુ હતો એ રોડાનંદ સાધુ એનું નામ તો નંદ પંક્તિના સંતોમાં મને આજે સ્મૃતિ નથી રહી પણ એનું નામ કાનુડાનંદ કેવું નામ હતું પરંતુ એને જ્યારથી આવું કર્યું ને ત્યારથી એનું નામ રોડાનંદ પડ્યું ખરેખર રોડાનંદ કાંઈ નામ હોય જ નહીં આવું હતું બહુ સારું નામ પણ જ્યારથી એને આ ધંધો કર્યો હમણાં હું કહું છું એવો ત્યારથી એનું નામ રોડાનંદ પડી ગયું એટલે એને પછી એક કપડાની અંદર પથ્થર બાંધ્યા સાંભળજો પથ્થર અને કાંટા એક કપડામાં બાંધ્યા ગોળીટા એનો ગોળીટો બનાવ્યો અને શ્રીજી મહારાજની પાછળ એ વ્યક્તિ મારવા માટે દોડ્યો શ્રીજી મહારાજનું શ્રીજી મહારાજને મારી જ નાખવા શ્રીજી મહારાજના હાથે જેને દીક્ષા લીધી છે શ્રીજી મહારાજના સાધુ ભેગા જે રાત દિવસ રહ્યો છે પથ્થરમાં જમે છે તુંબડામાં પાણી પીવે છે ગામડા ફરે છે શ્રીજી મહારાજની સાથે વેર રાખીને રહેતો હતો શ્રીજી મહારાજને મારી નાખવા માટેનો એને પ્રયત્ન કર્યો અને ત્યારે મહારાજે સુરા ખાચરને ઈશારો કર્યો આને પકડો આ બાપુઓ તો ચાલાક તરત ઓલા રોડાનંદને પકડ્યા મહારાજ કે ખોલો આ કપડું ગાંઠ ખોલો ને ગાંઠ ખોલી અંદરથી પથ્થરાને કાંટા નીકળ્યા મહારાજ કે આ અમને મારી નાખતા અસુર છે આ અસુર છે અમને મારી નાખવા માટે કપટથી અમારે ત્યાં સાધુ થઈને રહ્યો છે બોલો સાધુ હતો સ્ત્રીધનનો ત્યાગ રાખતો પરંતુ શ્રીજી મહારાજને મારી નાખવા માટેના પ્રયત્નો એના હતા દાદા ખાચરને મારી નાખવા માટે જીવા ખાચરે બસ્સો ભાવરોને બોલાવેલા હતા પૈસા આપીને કે દાદા ખાચરને મારી નાખો અને દાદા ખાચરના દરબારગઢ ઉપર અચાનક હુમલો થયો છે અને શ્રીજી મહારાજે દાદાને અગાઉથી બહાર મોકલી દીધા હતા અને મહારાજ અને પાર્ષદોએ થઈ અને બસો માણસ વચ્ચે મહારાજ પોતે લડ્યા છે મહારાજ પોતે ઢાલ અને તલવાર લઈને નીકળ્યા છે અને બધું પતી ગયું ઓલા લોકોને તો મહારાજે એવું વિકરાળ સ્વરૂપ બતાવ્યું ને તે બસો ભાવરો હતા ને બિન ભાગી ગયા કે તો મરી જશું મહારાજે તે દિવસે પોતે નૃષિનું સ્વરૂપ ધારણ કર્યું છે નૃષિ હોય ને એવું સ્વરૂપ વિકરાળ ધારણ કર્યું છે અને મહારાજે ફૈબા હતા ને ફૈબાને કીધું તમે ચંડીનું રૂપ ધારણ કરો ને ફૈબાએ ચંડીનું રૂપ ધારણ કર્યું છે અને પછી એ દરબારગઢના દરવાજા ખુલ્યા અને મહારાજને એ એ એ ફૈબાને નીકળ્યા ને પાછળ પાર્ષદો નીકળ્યા ને ઓલા બસો ભાવરો જે મુસલમાનો આવેલા ને મારવા એને એમ લાગ્યું કે જેને મોટું લાખ માણસનું કટક આવે છે એની હિંમતના લઈને બધાએ ભાગ્યા અને તરત ત્યાંથી ભાગી ગયા અને દાદાની મહારાજે રક્ષા કરી પછી જીવા બાપુ આવે અને મહારાજને મહારાજ ત્યાં જીવા બાપુને ઘેર ગયા જીવા બાપુને ઘેર જઈને મહારાજે કીધું જીવા આ બધું જ કાવતરું તારું છે તારા ટુકડા કરી નાખું જો આ અમૂલાબા અમૂલાબા જે જીવા ખાચરના દીકરી હતા આ અમૂલાબા જો અમારા ના હોય અને આ એકાંતિક ભગતના તપેતું રહ્યો છે નહીં તો તારા ટુકડા નાખું તું દાદા ખાંચરની હામે આવું કરે તો જીવા ખાચરને મહારાજે આવું કહી દીધું છે આવા અસુર ભાવની અંદર આવું તો હજારો પ્રસંગ જીવા ખાચરને બન્યા તોય પણ એને અંતરદ્રષ્ટિ નહોતી થતી થેક અંત કાળે થઈ અંત કાળે જ્યારે અંતકાળ આવ્યો ને ત્યારે મહારાજ લેવા આવ્યા ને તે દી મહારાજે કીધું જીવા તને કોઈ દી અમારું ધામ ના હોય તારા કાર્ય પ્રમાણે પણ આ અમૂલાબા છે ને એની ભક્તિને એની પ્રાર્થના એને લઈને તને આપું છું આવો આસુર ભાવ મહારાજે રોડાનંદને પકડાવ્યો અને રોડાનંદને પકડીને પછી મહારાજ સુરા ખાચર કે આને કાપી જ નાખું ટુકડા જ કરી નાખું મહારાજ કે એના ટુકડા નથી કરવા એને ધોળા લુગડા પહેરાઈ દો તમારા ભગવા ઉતારો અને કોઈ કોઈ ગ્રહસને હોપી દો એટલે એને ત્યાં ખેતી કરે ને કામ કરે ને ત્યાં મજૂરો છો મજૂરો છો ત્યાં મૂકી દો એને મારશો નહીં પણ મહારાજ એની ઉપર દયા કરી અને એને છોડ્યો અસુર ભાવ ભગવાનની ભેગા રહે છતાંય પણ અસુર ભાવ ન જાય ભગવાનની ભેગા આવી સત્સંગની વાતો સાંભળે સત્સંગની વાતોને વાંચે છતાંય પણ અસુર ભાવ ન જાય જો અસુર ભાવ નહીં જાય તો વાલા ભક્તો આત્માનું જ્ઞાન અને પરમાત્માના જ્ઞાનનું મહાત્મ્ય જેવું છે એવું આપણા જીવમાં નહીં ઉતરે અને એને કાઢવા માટેનો પ્રયત્ન કરવો જ પડે નહીં તો રાતને દિવસ અને એની અંદર ખાસ આપણો આકરો સ્વભાવ હોય ને એ તો આસુરી સ્વભાવ જ છે આકરા સ્વભાવને તો હાવ છોડો આંખો કાઢવાના સ્વભાવને તો હાવ કાઢી જ નાખો આંખો કાઢવાનો સ્વભાવ એ ભગવાનના ભક્તોનો હોય જ નહીં ભગવાનનો ભક્ત તો નિર્મળ ને બે હાથ જોડવાવાળો હોય ઘણાના સ્વભાવ એવા આકરા તલવાર તલવારને કટાર જેવા સ્વભાવો છે ને એ સ્વભાવને હાવ કાઢી નાખો એમાં શ્રીજી મહારાજનો રાજીપો છે જ નહીં કદાચ એની અંદર આપણું થોડું માનનું પોષણ થતું હોય અને આપણો કટાર જેવો સ્વભાવ હોય તો કદાચ આપણને કોઈ ફર નાખીએ કે આપણે બેઠા હોય ને આ પછી કોઈ કામ બીજું ના કરીએ કે પણ એ કટાર જેવા તલવાર જેવા સ્વભાવ એ આપણા કામના નથી એ આપણા કલ્યાણ બગાડવાવાળા છે લો તો સત્સંગ નથી ઘણી વખત સાંભળવા મળે કે આમનો બહુ આકરો સ્વભાવ છે સ્વામી થોડું સમજાવજો આ બહુ આમ બોલે સ્વામી થોડું સમજાવજો તો હવે અમે તો ક્યાં સમજાવવા જઈએ કોઈક બાઈ હોય તો એને ક્યાં સમજાવવા જઈએ કોઈ ભાઈ હોય અને એ વળી મોટો માનવ હોય તો એને ક્યાં સમજાવવા જઈએ પણ આ કથા વાર્તા છે એ વાર્તા દરમિયાન અહીંથી આ રેડીમેડ કપડું મૂકીએ જેને લાગુ પડતું હોય એને પહેરી લેવું કે આમ મને લાગુ પડે છે મારા માપણું છે કદાચ કોઈનું ના આવ્યું હોય કદાચ કોઈનું કોઈનો સ્વભાવ અમારા સુધી ના પહોંચ્યો હોય તોય પણ આ તો રેડીમેડ કપડું છે મારે પહેરવાનું છે તમારે પહેરવાનું છે પણ આપણી અંદર પડેલો આસુર ભાવ આકરો સ્વભાવ એ આસુર ભાવ છે માન એ સૌથી મોટો આસુરભાવ માન જેના બેઝમાં પડ્યું હોય ને એ માનમાંથી બધું જ ઊભું થાય એટલા માટે એને કાઢવું પડે નહીં તો ભગવાનની ભેગા રહે ને તોય ઘણી વખત કેવું થાય કે ભગવાનની ભેગા પણ રહેતો હોય તોય ભગવાન પ્રત્યે કુશંકા હોય આસુર ભાવ કરાવે મહારાજ માન કૂવામાં હતા તે માન કૂવામાં એક મદારી આવ્યો રીંચ લઈને રીંચ લઈને આવ્યો ને એટલે મહારાજે પછી રતનભાઈ કરીને હરિભગત હતા એને મહારાજ કે આ રીંચને અમારે દૂધ પાવું છે દૂધ લાવો રતનભાઈ શેર દૂધ લઈ આવે દૂધ લાવી અને મહારાજે પોતાના હાથેવાલા મદારીને કે મારા હારે મારા હાથે તારું રીત દૂધ પીશે તો કે પાય પીવેન પ્રભુ પાવ મહારાજે પોતાના હાથેને દૂધ પાવ્યું મહારાજે હરિભક્તોને સંતોને કીધું કે આ રીંછનો હવે મોક્ષ થશે એટલે તરત જ સુરાબાપુન બધા બેઠા હતા એ કે મહારાજ એનો ડાયરેક્ટ મોક્ષ તમે આ રીંઝને દૂધ પાયું મોક્ષ તો તો મહારાજ તમે એક બાજુ પર અમને એમ કહો છો કે ધર્મ પાળો નિયમ પાળો આ કરો ચાતુર્માસ કરો એકાદશી કરો અને મહારાજ કે થોડીક કસર જો રહી ગઈ તો તમે એમ કહો છો કે સૂર્યના લોકમાં બાળશું બદ્રિકા આશ્રમમાં મૂકશું ના રીંછની એક વાટકા દૂધની અંદર કલ્યાણ તો અમને વાડકો વાડકો દૂધ પાઈ દો કે એટલે અમે બધા અમારું કલ્યાણને મોક્ષ થઈ જાય ને પાકું અમને તો બીવડાવો છો મહારાજ કે બાપુ એવું નથી એને અમે દૂધ પાયું ને એટલે આનો હરિભગતને ઘેર જન્મ થશે હરિભગતને ઘેર જન્મ થશે પછી અમે એને સાધુ કરશું અમે એને સાધુ કરશું સાધુ કરી અને અમારી ભેગા રાખશું આવે આનો દેહ બહુ નહીં ટકે મહારાજે થોડા સમયની અંદર એ દેહ પડ્યો એનો જન્મ થયો અંદર એ એ જે આત્મા થયો આ ભગવાન સ્વામીનું પણ ક્યાં રીંચનો જન્મ તમે વિચારો સો ટકા આઠ પ્રકારના મનુષ્યના જન્મો છે આઠ પ્રકારના શ્રીમદ શિક્ષાપદ્રી ભાષ્યની અંદર એનું વર્ણન છે કે તમે રીંછનો જન્મ એ મનુષ્યનો જન્મ છે વાંદરનો જન્મ એ મનુષ્યનો જન્મ છે ખિસકોલીનો જન્મ એ મનુષ્યનો જન્મ છે આવા જન્મો ગણાવ્યા છે કે અમુક જન્મો એ મનુષ્ય શરીર તરીકે જ ગણાય છે એને મનુષ્યના જન્મને સિમિલર ગણાય છે તો એ રીંચનો જન્મ એને એવો આવ્યો પણ એના પછી પણ એને કેટલી મોટી લકચોરાસી હોય કે કેટલાય જન્મો લેવાના હોય એને કાંઈ ભજન કરેલું ના હોય એક વાટકા દૂધની અંદર શ્રીજી મહારાજે હરિભગતને ઘેર જન્મ દીધો અને એટલું જ નહીં એને હરિભગતને ઘેર જન્મ દઈને સાધુ કર્યા ભુજમાં સાધુ થયા ભુજમાં સાધુ થયા પછી મહારાજ ભેગા એકવાર માનકુવા ગામમાં જ્યાં એને દૂધ પાયું હતું ને મહારાજે એ જ ગામમાં મહારાજ ભેગા ગયા અને જે જગ્યાએ મહારાજે દૂધ પડ્યું હતું ને એ રતનભાઈને ગેરજ મહારાજ બિરાજમાન હતા ને એ સાધુ થઈને આવેલા મહારાજની આરે એટલે મહારાજે રતનભાઈએ મહારાજને કીધું મહારાજ ઓલા રીંજની વાત તમને યાદ છે તમે પહેલાં આવ્યા હતા થોડા વર્ષો મોર અહીં મહારાજ કે હા મહારાજ કે અમને યાદ છે ન્યા ઓલા સાધુ જે રીંછમાંથી સાધુ થયેલા ને એને સ્મૃતિ આવી ગઈ કે હું જ રીંજ હતો અને મને જ અહીં મહારાજે દૂધ પાવ્યું હતું તે વળી ઉતાવળા થઈને બોલવા જતા હતા મારા જે એ મને તમે દૂધ પાવ્યું હતું મહારાજે એના મોઢા હામે આમ સહાન કરી બોલીશ નહીં આ લોકો કહેશે રીંચ અમારે ભેગું આવી ક્યાંથી ગયું બીને ભાગશે તારા જન્મ પ્રમાણે આપણા લખન પૂર્વના હોય એ કોઈને કહેવાય નહીં આ જન્મના સત્સંગ થતા મર જે હોય એ કહેવાય નહીં અત્યારે સત્સંગ થયા મોર જે અંદરથી ગાઢ સંકલ્પ ઉઠે ને સત્સંગ થયા પછી પણ જે અંદરથી ગાઢ સંકલ્પ બે દી પહેલાં હું કહેતો ને એ કોઈને કહેવાય નહીં આપણું તો મહારાજ હાચવે બધું આપણને રૂડા રૂપાળા હારા બધું મહારાજ દેખાડે એટલું પેલી કડી છે ને કે ગુણ આવ્યા હોય આપનામાં તોય પારકા છે ઘરેના મોટાના આપેલા ગુણ તે છે તેનાથી આપણું શોભે છે આ તમે છોકરાઓ કલ્ચર પ્રોગ્રામ કરતા હોય ને બધું કરતા હોય ને પછી એને પેલો મેકઅપ કરે એને બધું કરે ને તો મેકઅપને બધું કરે તો એવા રૂપાળા લાગે આવે એ મેકઅપ કરતાં પહેલાં તમે જુઓ તો હા આમ જ દેખાતા હોય પણ મેકઅપ કરી દીધો હોય તો ભાઈ રૂપાળા થઈ ગયા હોય અને બહુ સરસ લાગે એવા થઈ ગયા હોય એમ આપણો બધો મેકઅપ મહારાજને મોટા સાધુ કરે છે આને પૂર્વજન્મની વાત જ્યારે ઉપાડીને એટલે મહારાજે એને મોઢા ઉપર આંગળી મૂકી મહારાજ મોઢા ઉપર આંગળી મૂકીને કીધું કે આ એને બોલાવશો નહીં પછી એ બોલ્યો નહીં પછી મહારાજે એ સભાની અંદર એક વસરામ ભગત બેઠેલા હતા સિયાની ઘણા સમયથી મહારાજની પાછળ પાછળ સીઆઈડીની જેમ જ ફરે જાણે મહારાજનું કાંઈક જાણવા માટે ફરતા હોય એમ મહારાજની પાછળ પાછળ સતત પાછળ રહે એટલે મહારાજે વસરામને પૂછ્યું કે વસરામ તું મારી વાહેવાહે કેમ ફરે છે અને તારી આંખોમાં શંકા કુશંકા કેમ છે તું અમારી બાજુ જોતો હોય તો અમારો ભગત છો તોય પણ અમને એવું લાગે છે કે તું અમારી તરફ જોવે છે દર્શન માટે નહીં પણ કોઈ બીજા કારણથી જોવે છે તો તારે શું છે કંઈ પ્રોબ્લેમ છે ત્યારે વસરામ કહે મહારાજ તમારી પાછળ પાછળ બસ ખાલી જ ફરું જ પ્રભુ તમારા દર્શન થાય મહારાજ કે ના તારા પેટમાં કંઈક બીજું છે બોલ અને ત્યારે વસરામ કહે છે મહારાજ તમારી સાથે આ દેવસી છે ને મારો નાનો દેવસી એનો નાનો છોકરો છે પંદર સત્તર વર્ષનો આ દેવસી તમારી જોડે ને જોડે રહે છે ને મહારાજ એટલે હું તમારી પાછળ પાછળ ફરું છું પણ મહારાજ કે દેવસી અમારી ભેગા રહે છે તું તો આટલા વર્ષથી કોઈ દિવસ અમે તો ઘણી વખત ભુજમાં આવ્યા છે તું અમારી ભેગા કોઈ દી ફરતો નથી તો આ દેવસી અમારી ભેગા રહેતો થયો તો તું કેમ પાછળ પાછળ ફરવા લાગ્યો શા કારણથી ફરવા લાગ્યો મહારાજ તમે કદાચ દેવસીને સાધુ કરી દો તો એટલે હું એની પાછળ પાછળ ફરું છું કે તમે દેવસીને ક્યારેય સાધુ જ ના કરો દેવસીને તમે સાધુ કર દો મને કંઈક જણાવો નહીં મારી મારી હારે કપટ કરો ને તમે દેવસીને સાધુ કર દો તો મહારાજ મારે તો મારા વંશનો શું ત્યારે મહારાજ કે તારો વંશ રહેવા દે તારી હાથ પેઢીમાં અમારે કોઈને સાધુ નથી કરવો જા હાથ પેઢીમાં અમારે કોઈને સાધુ કરવો નથી તું હવે સુખેથી ઊંઘી જા તોય વસરામ શ્રીજી મહારાજ ભેગા દેવસી રે એટલે વસરામ મહારાજને છોડે જ નહીં મહારાજની પાછળ 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 જ ફર્યા કરે અને મહારાજ તરફની શંકા જ રાખ્યા કરે શંકા જ રાખ્યા કરે શંકા જ રાખ્યા કરે અને આશુરુભાવ કહેવાય એને શ્રીજી મહારાજ મનુષ્ય આકારે મળવા છતાંય એની ભેગા રહેવા છતાંય એને કશો ફાયદો ના થાય આ ખરે મહારાજે કહ્યું ત્યારે સાત પેઢીમાં નહીં થાય એની સાત પેઢી સુધી કોઈ સાધુ ન થાય એની આઠમી પેઢીએ સાધુ ભુજમાં થયા એ શ્રીજી મહારાજે કીધેલું પણ કહેવાનો અર્થ એ છે કે જીવને જ્યારે આસુર ભાવ થાય ત્યારે મહારાજ પોતે મળ્યા હોય મહારાજના મોટા પુરુષ પોતે મળ્યા હોય વાત એટલી છે કે એની વાત હૃદયમાં ઉતરે નહીં ઉતરે નહીં ઉલટી થઈ જાય કદાચ ઉતરી હોય ને તો ઉલટી થઈ જાય આસુર ભાવ છે એવો આસુર ભાવ છે એવો એટલે ભગવાનના ભક્તએ સતત પોતાના આત્મા ઉપર પરીક્ષણ કરતાં રહેવું જોઈએ જેનાથી આપણી અંદર ક્યારેય પણ આસુર ભાવ ન પ્રગટે મહારાજ કે જીવ હોય એના પેટમાં વાત રહે એના રગ રગમાં પ્રસરે ખીર જેવું ભોજન એ મનુષ્યને જમાડો ને તો એના પેટમાં શાંતિ થાય પણ કૂતરો જો ખીર ખાય ને તો એનું ઉલક કરી નાખે કૂતરાના પેટમાં ખીર રહે જ નહીં કૂતરું બધું ભોજન ખાઈ જાય પણ એ ખીર જો તમે સારામાં સારી બનાવીને એને જમાડો ને તેને ઉલટી થાય એમ જે આસુરી જીવ હોય એને સત્સંગની કેટલી દિવ્ય અને ઊંચી વાતો હોય તો એને ના ફાવે લોયાનો ત્રીજામાં આવે કે જેને ભગવાનને ભગવાનના સંતનો મહાત્મ્ય જ્ઞાન સહિત નિશ્ચય હોય એ પરનેલો પુરુષ હોય તો સ્ત્રીનો ત્યાગ કરે સ્ત્રી હોય પુરુષનો ત્યાગ કરે આવી વાત લોહાના ત્રીજામાં આવે હવે આ વાતને જો આશુર્ભાવવાળો સાંભળે તો એને એમ થાય કે સ્વામી અને ભગવાન તો જો છૂટાછેડા કરાવવાનું કરે છે કોઈનો સંસાર તોડી નાખવાની વાતો કરે છે પણ એને એવું ન જણાય કે ઓહો પૂર્વે ભગવાનના ભક્તો કેવા થયા કે જે લગ્ન કરીને આવ્યા હોય અને શ્રીજી મહારાજે બે જોડેલાને એમ કીધું હોય કે તમે તો ભાઈ બેન જેવા છો અને એ લોકોએ એ ગોવિંદ પટેલને એની ઘરવાળી અને આખી જિંદગી ભાઈ બેનની જેમ રહ્યા છેડાવર્ત રાખ્યા આવા દંપતી આ સત્સંગમાં થયા હમણાં જ અમદાવાદની અંદર નારાયણ મામા થઈ ગયા માસીબા થઈ ગયા વાત કે જેને આંખોએ જોયા હોય એવા હજુ સમય બેય પતિ પત્નીના સંબંધથી જગત જાને બે ભાઈ બહેનની જેમ રહ્યા આ ભગવાન સ્વામિનારાયણને ત્યાં થાય છે આવો જો દિવ્ય ભાવ કે આ શ્રીજી મહારાજે આવી વાતો કરી છે ત્યારે આવી આવું થયું છે એવા દિવ્ય ભાવથી દૈવી જીવ જોઈ શકે આસુરી ભાવવાળો હોય એ હંમેશા એવું જાણે કે આ તો ભગવાન સ્વામિનારાયણે આમ કીધું છે આમ કીધું છે આમ કીધું છે મહારાજની વાતોની અંદર પણ ખોટ કાઢે એને આવું ખીર જેવું ને અમૃત જેવું ભોજન હોય તો પણ એને ન પચે કારણ કે આસુરી ભાવને પામેલો છે માટે આપણે મુમુક્ષુ તરીકે આપણા હૃદયની અંદર પડેલા ક્યાંક ક્યાંક છુપાયેલા આસુરી ભાવ હોય એને શોધી અને એને કાઢવા એટલો મહારાજનો એ અભિપ્રાય છે દૈવી હશું તો આપણને મહારાજની વાતો આપણી રગ રગમાં પ્રવર્તી જશે આપણને સહેજે સહેજે ભગવાનમાં પ્રીતિ થતી જશે સહેજે સહેજે ભગવાનના સંતો ભક્તો એના બધાઈનો આપણને ગુણ આવતો જશે એવું જ આપણું જીવન બને એવી આપણે મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ હજુ વચનામૃત અધૂરું છે એને આપણે ફરી આવતીકાલે સાંભળશું